નમસ્કાર. વંદે માતરમ. હું હેતલ પરમાર, શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 3માં પર્યાવરણ વિષય એટલે કે એન્વાયરમેન્ટ સબ્જેક્ટનો અભ્યાસ કરાવું છું. તો આજે આપણે પર્યાવરણમાં લેશન 1 વોટ ડીડ પૂનમ શી, એટલે કે પૂનમે શું જોયું, તેનો ટોપિક એનિમલ્સ એટલે કે પ્રાણીઓ વિશે સમજીશું. બરાબર. તો એમાં આપણે એનિમલ્સમાં પ્રાણીઓ વિશે જોઈએ તો સરીસૃપ પ્રાણી, સરીસૃપ પ્રાણી એટલે કે રેપ્ટાઇલ્સ એનિમલ કોને કહેવાય? બરાબર. તો જે પ્રાણી, પ્રાણી એટલે એનિમલ, પેટ એટલે સ્ટમક, સરકવું એટલે ક્રાઉલ કરવું. બરાબર છે. તો જે પ્રાણી પેટે સરકીને ચાલે તેને સરીસૃપ પ્રાણી એટલે કે રેપ્ટાઇલ્સ એનિમલ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે રેપ્ટાઇલ્સ એનિમલ સરીસૃપ પ્રાણી કયા હોય. તો સાપ એટલે સ્નેક, અરસિયું એટલે અર્થવોર્મ, આ બધા પ્રાણીઓ એનું પેટ સરકીને ચાલે છે. બરાબર છે. એને પગ હોતા નથી, એમના પેટે સરકીને ચાલે છે, તેથી તેમને સરીસૃપ પ્રાણી એટલે કે રેપ્ટાઇલ્સ એનિમલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સસ્તન પ્રાણી. સસ્તન પ્રાણી એટલે મેમલ્સ એનિમલ. તો સસ્તન પ્રાણી કોને કહેવામાં આવે? તો જે પ્રાણી બચ્ચાને જન્મ આપે તેને સસ્તન પ્રાણી એટલે મેમલ્સ એનિમલ કહેવામાં આવે છે. જે પ્રાણી બચ્ચાને જન્મ આપે તેને સસ્તન પ્રાણી કહેવામાં આવે છે. તો સસ્તન પ્રાણી કયા હોય? તો ગાય એટલે કાવ, ભેંસ એટલે બફેલો, વાઘ એટલે ટાઈગર, અને મનુષ્ય એટલે હ્યુમન. તો જુઓ, આ બધા બચ્ચાને જન્મ આપે છે. હવે મનુષ્યમાં જે સ્ત્રી છે, તો સ્ત્રી બાળકને જન્મ આપે છે, તેથી મનુષ્ય પણ શું કહેવાય? સસ્તન વર્ગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જોઈએ જળચર પ્રાણી એટલે કે એક્વેટિક એનિમલ કોને કહેવાય? તો પાણી એટલે વોટર. બરાબર છે. તો જે પ્રાણી પાણીમાં રહે તેને જળચર પ્રાણી એટલે કે એક્વેટિક એનિમલ કહેવામાં આવે છે. તો કયા પ્રાણીમાં પાણીમાં રહેતા હોય? તો આપણે જોઈએ માછલી એટલે ફિશ, ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ, આ બધા પ્રાણીઓ પાણીમાં રહેતા હોય છે, તેથી તેને એક્વેટિક એનિમલ એટલે કે જળચર પ્રાણી કહેવામાં આવે છે. એના પછી આપણે જોઈએ કે ઉભયજીવી પ્રાણી એટલે કે એમ્ફીબિયન્સ એનિમલ. ઉભયજીવી પ્રાણીને એમ્ફીબિયન્સ એનિમલ કહેવામાં આવે છે. તો ઉભયજીવી પ્રાણી કોને કહેવામાં આવે? તો જે પ્રાણી પાણી એટલે વોટર અને જમીન એટલે લેન્ડ. બરાબર છે. તો જે પ્રાણી પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેને ઉભયજીવી પ્રાણી એટલે કે એમ્ફીબિયન્સ એનિમલ કહેવામાં આવે છે. આ ઉભયજીવી પ્રાણીઓ છે ને, એ પાણીમાં પણ રહેતા હોય અને પાણીની બહાર એટલે કે જમીન પર પણ આપણને જોવા મળે છે. જ્યારે આ જળચર પ્રાણી આપણને પાણીની બહાર એટલે કે જમીન પર એ જીવિત રહી શકતા નથી, પરંતુ આ ઉભયજીવી પ્રાણી પાણી અને જમીન બંને જગ્યાએ જીવિત રહી શકે છે, તેથી તેને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે છે. તો કયા પ્રાણી બંને જગ્યાએ રહેતા હોય? તો ડેડકો એટલે ફ્રોગ, મગર એટલે ક્રોકોડાઇલ, આ બધા પ્રાણીઓ પાણીમાં પણ જીવિત રહી શકે અને પાણીની બહાર એટલે કે જમીન પર બી જીવિત રહી શકે, તેથી તેમને ઉભયજીવી પ્રાણી એટલે કે એમ્ફીબિયન્સ એનિમલ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે આપ્યું છે કે નીચે આપેલ પ્રાણી એટલે એનિમલોને પશુ, પક્ષી અને જીવજંતુમાં વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કરો. બરાબર છે. ક્લાસિફિકેશન આપ્યું છે તો આપણે એના પછી નીચે કૌંસમાં શબ્દ આપ્યા હોય. બરાબર છે. આ પશુ, પક્ષી અને જીવજંતુના શબ્દો આપ્યા હોય છે, તો એ શબ્દોમાં આપણે શબ્દો વાંચીને આપણે શું કરવાનું? વર્ગીકરણ કરતા જવાનું. તો આપણે 3 ભાગમાં વર્ગીકરણ કરવાનું છે. તો પશુ, પક્ષી અને જીવજંતુ, તો આપણે એના 3 કોષ્ટક બનાવવાના. જુઓ, બરાબર છે. 3 કોષ્ટક બનાવવાના. પછી પહેલા કોષ્ટકમાં લખવાનું પશુ એટલે એનિમલ્સ, પછી પક્ષી એટલે બર્ડ્સ, અને જીવજંતુ એટલે ઇન્સેક્ટ. તો આ પ્રમાણે આપણે 3 કોષ્ટક બનાવવાના છે. હવે કૌંસમાંના શબ્દ આપણે ટીક કરતા જવાનું. કે પહેલો શબ્દ છે કીડી. કીડી એટલે એન્ટ. તો આ કીડી શેમાં આવશે? તો આપણે જો એ પશુમાં આવે તો ના આવે, એ પક્ષી કહેવાય તો એ ના કહેવાય, જીવજંતુ કહેવાય
હા તો કીડી જીવજંતુ કહેવાય, તો આપણે જીવજંતુ એટલે કે ઇન્સેક્ટવાળા ખાનામાં કીડીને લખી દેવાનું, બરાબર છે. હવે બીજા નંબરનું જુઓ, ગાય, ગાય એટલે કાવ, બરાબર છે. તો આ ગાય કયા ખાનામાં આવશે? આપણે જોઈએ પશુ કહેવાય, તો હા ગાયને પશુ કહેવાય, તો આપણે ગાયને પશુવાળા ખાનામાં લખવાનું. હવે ત્રીજું છે કાગડો, કાગડો એટલે ક્રો, તો ક્રો આપણે જોઈએ તો કયા ખાનામાં આવશે? પશુ કહેવાય, તો નાન કહેવાય. પક્ષી કહેવાય, તો હા એ પક્ષી બર્ડ કહેવાય, તો આપણે કાગડાને પક્ષીવાળા ખાનામાં લખીશું. પછી છે ભેંસ, ભેંસ એટલે કે બફેલો, બરાબર છે. તો આ બફેલો પશુ કહેવાય, હા તો ભેંસ પશુ કહેવાય, તો આપણે એને પશુવાળા ખાનામાં એટલે કે એનિમલવાળા ખાનામાં ભેંસને લખીશું, બરાબર છે. એના પછી છે મધમાખી, મધમાખી એટલે હનીબી, બરાબર. તો હનીબી મધમાખી કયા ખાનામાં આવે? પશુ કહેવાય, તો ના કહેવાય. પક્ષી કહેવાય, તો એ પક્ષી પણ ના કહેવાય. જીવજંતુ કહેવાય, તો હા મધમાખી એટલે હનીબી એ જીવજંતુ કહેવાય, તો આપણે એને જીવજંતુવાળા ખાનામાં લખીશું. હવે એના પછી છે પોપટ, પોપટ એટલે પેરોત. તો પેરોત કયા ખાનામાં આવે? તો પશુમાં આવશે, તો ના એ પશુના કહેવાય. પક્ષીવાળા ખાનામાં આવશે, તો હા એ પક્ષી કહેવાશે, તો આપણે પક્ષીવાળા એટલે કે બર્ડવાળા ખાનામાં પોપટને લખીશું. તો આ રીતે કૌંસના કોષ્ટક આપણે જોતા જવાનું અને જે ખાનામાં આવે એ ખાનામાં વર્ગીકરણ કરતા રહેવાનું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનિમલ્સ વિશે, સરીસૃપ પ્રાણી, સસ્તન પ્રાણી, ઉભયજીવી પ્રાણી અને જળચર પ્રાણીઓ વિશે સમજ્યા અને એમનું વર્ગીકરણ એ પ્રમાણે આપણે કર્યું, બરાબર છે. ઓકે, થેન્ક યુ. વંદે માતરમ.